નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારમાં ગુજરાતી વિષયમાં લેખન રૂઢી અને ભાષા શુદ્ધિની દૃષ્ટિએ વાક્ય સુધારીને ફરીથી લખો આ પ્રશ્ન વિભાગ સી વ્યાકરણમાં પૂછાય છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોશો એટલે આપને ખ્યાલ આવશે કે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિમાં આપણે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો આપણે શરૂઆત કરીએ છીએ પાઠ બે થી ખીજડીએ ટેકરે પહેલું વાક્ય છે તાઢ ઠંડી જીરવવી એ બોજાને માટે નવી નહોતી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે વાક્યમાં જ્યાં ભૂલ છે એ ભૂલવાળા વાક્યને જ્યારે સુધારવામાં આવ્યું છે ત્યારે ત્યાં સુધરેલા વાક્યમાં લાલ પેનથી જે ભૂલ છે એ લખવામાં આવ્યું છે તો આ વાક્યમાં અહીંયા જીરવવી એમાં હસવાઈ હતી એની જગ્યાએ આપણે નિર્ગય કરવાની છે તો જવાબ આ રીતે બનશે ઢાળ જીરવવી એ ભોજાને માટે નવી નહોતી બીજો છે હાળ માસનો એ નાનકડો નિશ્ચેત લોચો લોંદો સેજ સરવડ્યો તો સાચો જવાબ છે હાડ માસનો એ નાનકડો લોચો સહેજ સરવડ્યો નંબર ત્રણ જટ માગી લે ઇનામ ભોજા પોસ્ટ માસ્ટરે ફરી કહું તો આમાં જવાબ છે જટ માગી લે ભોજા પોસ્ટ માસ્ટરે ફરી કહ્યું તો અહીંયા જટ માગી લે ત્યાં અલ્પવિરામ ભોજા પછી ઉદ્ગાર ચિહ્ન અને જટ માગી લે ભોજા એમાં એ વાક્યમાં અવતરણ ચિહ્ન મૂકવાનું છે અહીંયા પેનથી મૂકેલું છે પોસ્ટ માસ્તરે ફરી કહું ને કહ્યું તો અહીંયા તમે જોઈ શકો છો વાક્યની અંદર એક બે ત્રણ અને ચાર ભૂલ છે અવતરણ ચિહ્નની વિરામની ઉદ્ગાર ચિહ્નની અને કહ્યું આ શબ્દમાં આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન આપવાનું છે આગળ જોઈએ હવે આ ખોદેલી ગોર ઉપર વધારે ટાઈમ ઊભા રહેવું સલામત નહોતું જવાબ છે હવે આ ખોદેલી ગોર ને ગોર ઘરના ઘ એ સાચો જવાબ છે આપણે ગણપતિનો ઘ નથી મૂકવાનો ઉપર વધારે ટાઈમ ઊભા રહેવું ટાઈમ ને વધારે સમય ઊભા તો ઊભામાં ઉ એ નાનો ઉ નથી પણ મોટો ઉ છે ઊભા રહેવું સલામત નહોતું આ સાચો જવાબ છે નંબર નવ વાક્ય જોઈએ પોસ્ટ માસ્ટરના બોલતા પત્ની હતા તો પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા આગળ જોઈએ ભોજો છોભીલો બનીને પોસ્ટ માસ્ટરની નજર સમક્ષ ઊભો રહ્યો જવાબ છે ભોજો છોભીલો બનીને પોસ્ટ માસ્ટરની સમક્ષ ઊભો રહ્યો બરાબર અહીંયા પોસ્ટ શબ્દની જોડણી છે અને સમક્ષ નજર અને સમક્ષ એ બંનેનો સરખોટ છે એટલે નજર શબ્દ કાઢી નાખ્યો છે બીજી રીતે પણ લખી શકાય કે ભોજો છોભીલો બનીને પોસ્ટ માસ્ટરની નજર સામે ઊભો રહ્યો બરાબર તો સમક્ષ શબ્દ આપણે કાઢી નાખીએ એની જગ્યાએ આપણે સામે મૂકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે જો નજર શબ્દ રાખવો હોય તો સમક્ષની જગ્યાએ સામે મૂકવાનું છે અને જો તમારે સમક્ષ શબ્દ રાખવો હોય તો તમારે નજર શબ્દ કાઢી નાખવાનો છે એ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આગળ જોઈએ મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી જવાબ મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઇતિહાસના ઘણા અને થોથા અને

બહારગામ જતો રહ્યો હતો બરાબર અહીંયા છુટી અને રજા બંને એક અર્થવાળા સરખા અર્થવાળા શબ્દો છે એટલે આપણે રજા શબ્દ કરી નાખ્યો છે બીજું રહ્યો હતો બરાબર એમાં પણ આપણે માત્ર મૂકેલો છે એ ખાસ યાદ રાખજો બાપુની જોડણી ખોટી હતી એ આપણે સુધારી દીધી છે ચોથું વાક્ય મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે તો જવાબ છે મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે તો આ વાક્યમાં હસવઉની ભૂલ છે પછી હસવઈ આપણે અહીંયા મૂકવાની છે નિર્ભયતા શબ્દમાં અને અહિંસામાં નિર્ગય હતી એની આપણે હસવઈ કરી છે પાંચમું વાક્ય હું તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું તો હું તો નહીં પણ મેં તો એ પહેલા ક્યારેય શાક તો અમારા શાકમાં જોડણીમાં ભૂલ છે સસલાનો સ નથી લખવાનો પણ આપણે મીંડાવાળો સ જેને આપણે સકોરાનો સ કહીએ છીએ એ લખવાનું છે જવાબ આ રીતે લખાશે તો એ પહેલા ક્યારેય શાક સમાર્યું નહોતું નહોતું ત્યાં તું ઉપર આપણે અનુસ્વાર મૂકવાનો છે કાવ્ય પાંચમાં રામબાણમાં જોઈએ તે હોય વાગ્યા જાણે બાણ પ્રભુના તો આમાં જવાબ છે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે નંબર બે વીસના પ્યાલા ગિરધર લાલ આરોગ્યા એ તો અમૃત ઠેકાણે તો આમાં વીસ શબ્દની જોડણી ખોટી છે પ્યાલા શબ્દની જોડણી ખોટી છે અને ગિરધર નહીં પણ ગિરધર લાલે અને અમૃતને સ્થાને અમૃતને તો આટલું ભૂલ છે એ સુધારવાની છે સાચો જવાબ આ રીતે બનશે વિશ્વના પ્યાલા ગીરધર લાલે આરોગ્ય એ તો અમૃતને ઠેકાણે છઠ્ઠો પાઠ છે પૂછીનું માગનારા એમાં ભાષા શુદ્ધિ જોઈ લઈએ પણ બાકસમાં વાલો નથી અને પિનમાં દિવાસડી નથી તો જવાબ છે પણ બાકસમાં દિવાસડી નથી અને પિનમાં વાલો નથી બરાબર આમાં બાકસમાં વાલો ન હોય અને પિનમાં દિવાસડી ન હોય બાકસમાં દિવાસડી હોય અને પિનમાં વાલો હોય એ રીતે આમાં આપણે વાક્ય ગોઠવીને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સુધારીને ફરી લખવાનું છે તો જવાબ ફરી સાચો વાંચી જાઉં છું પણ બાકસમાં દિવાસળી નથી અને પિનમાં વાલો નથી નંબર બે ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મીન દ્રષ્ટિ મેના બહેન તે દેખાડી ગયા તો જવાબ છે ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ તો ગીધુભાઈમાં પ્રશ્નમાં દીર્ઘય છે જવાબમાં હસવાઈ કરવાની અને મીની દ્રષ્ટિ તો દ્રષ્ટિની જોડણી સુધારવાની છે મેના બહેન તે દેખી ગયા તો જવાબ છે વીજ દ્રષ્ટિ ગીધુભાઈ અને મિની દ્રષ્ટિ મેના બહેન તે દેખી ગયા ત્રીજું વાક્ય ચપ્પુ ભાગ્યું તો ભલે ભાગ્યું પણ તમારું ધર ભાગતું બચી ગયું બચી રહ્યું તો જવાબમાં ચપ્પુ શબ્દની જોડણી છે ભાંગ્યુંમાં અનુસ્વાર મૂકવાનો છે બંને વખત ભાંગ્યું પછી પોણની પહેલાં આપણે અલ્પવિરામ મૂકવાનું છે તમારું ધર નહીં પણ તમારું ઘર અહીંયા ધ અને ઘ વચ્ચે ફરક છે બરાબર અને ભાંગતું ઉપર અનુસ્વાર મૂકવાનું છે બચી રહ્યું નહીં બચી ગયું તો સાચો જવાબ છે ચપ્પું ભાંગ્યું તો ભલે ભાંગ્યું પણ તમારું ઘર ભાંગતું બચી ગયું સાત મુકાવ્ય એમાં નંબર એક કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં કાજળ આંખમાં ના અંજાવું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાલ પેનથી લખેલું છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો સાચો જવાબ છે કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં કાજળના આંખમાં અંજાવું નંબર બે નીલાંબર કાલી કંચુકી ના પહેરું તો જવાબ છે નીલામ્બર કાલી કંચુકી ના પહેરું તો નીલાંબરની જોડણી લવ પર અનુસ્વાર મૂકવાનો છે કાલી શબ્દની જોડણી હસ્મની જગ્યાએ દીર્ઘય કરવાની છે અને કંચુ જગ્યાએ એવું લખવાનું છે છે બરાબર આઠમો અમરનાથની યાત્રા છે સોહામણા કાશ્મીરના સૂર્યોદય સમયનો એ અભિરામ સમય હતું તો સાચો જવાબ છે સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો અભિરામ સમય હતો નંબર બે આગળ જતા અમારો માર્ગ પથ એકદમ ઊંચાઈમાં આવી ગયો સાચો જવાબ છે આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચામાં આવી ગયો અહીંયા માર્ગ અને પંથ આ બંને શબ્દોના સરખા અર્થ છે એટલે આપણે માર્ગ શબ્દ પસંદ કર્યો છે હવે આપણે આગળ જોઈએ ચંદનવાડી આગળ શેષ નદી વધુ ઘાટીલો વળાંક લે છે તો આમાં જવાબ છે ચંદનવાડી આગળ શેષ નદી વધુ ઘાટીલો વળાંક લે છે આમાં ઘાટીલો અને ચંદનવાડી આ શબ્દની જોડણીમાં ભૂલ હતી એ સુધારી છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો દસમો પાઠ છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પહેલું વાક્ય છે કુંતીપુત્ર શત્રુઓનો સર્જ સર્જનહાર સંજહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા ને

તારી આંખોમાં છૂટો છે એની આંખોમાં સાથે લખવાનું છે નિરંતર નિરંતર ઉપર અનુસ્વાર છે અને આગ જ આગ જ વર્ષા કરે છે બરાબર તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે શબ્દને છૂટા પાડી હોય તો આપણે એને યોગ્ય અર્થ પ્રમાણે ભેગા કરવાના હોય છે ત્રીજું વાક્ય પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી બેસે છે જવાબ છે પ્રયત્નપૂર્વક જે છૂટો છે એને આપણે ભેગું કરીએ છીએ હોશિયારી તો માં વિભક્તિનો પ્રત્યય છે અને હંમેશા નો ની નું ના અને માં વિદ્યાર્થી મિત્રો વિભક્તિના પ્રત્યય હંમેશા સાથે લખાય એ ખાસ યાદ રાખજો બરાબર તો આમાં તમે અહીંયા જવાબ જોઈ શકો છો પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી બેસે છે ચોથું બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવો જીવી ગુજારો કરે છે જવાબ છે બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવી ગુજારો કરે છે તો બધા ઉપર અનુસ્વાર નબળા ઉપર અનુસ્વાર અને જીવીની જોડણી ખોટી છે એને આપણે સાચી લખવાની છે કાવ્ય નંબર અગિયાર ઉર્વિલા આત્ર નાદ ન કંઈક કીધી નાચે નાચેસ્ટા સ્નેહની કશી તો અહીંયા જોઈએ જવાબ ન કંઈક કીધો ના ચેષ્ટા સ્નેહની કશી બરાબર તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે શબ્દમાં ભૂલ છે એ શબ્દ લાલ પેનથી લખેલો છે બીજું વાક્ય ચિંતાનો ભાર બોજ વધારવા તમશિરે એ યોગ્ય હું નહીં ગણું તો આમાં ચિંતાભાર વધારવો તમ શિરે એ યોગ્ય હું ના ગણું આ એનો સાચો જવાબ છે ત્રીજું વાક્ય પતિ એ પીઠ કરીને ધીતા દેખતી જોતી રહી બરાબર તો સાચો જવાબ છે પતિની જોડણી જે દીર્ઘય છે એમાં હર્ષવય કરવાની છે કીધી અને ત્યાં કીધીમાં દીર્ઘય અને ધી આવે છે અને દયિતામાં દયિતા શબ્દની જોડણી દીર્ઘય છે એ આપણે હર્ષવય કરવાની છે અને દેખતી અને જ્યોતિ બંને શબ્દનો અર્થ એક જ છે એટલે આપણે દેખતી શબ્દ રાખીએ છીએ જ્યોતિ શબ્દ કાઢી નાખીએ છીએ તો સાચો જવાબ છે પતિએ પીઠ કીધી ને દેખતી રહી પાઠ બાર સૌજન્યશીલ પ્રભાશંકર એમાં એક શ્રી ભાવસીજીએ મોરબી બાબાના ભાગજી ઠાકોરને લખી મંજૂરી સંમતિ મેળવી તો સાચો જવાબ છે શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી બીજું છે રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી પરજાનો જનતાનો બાપો પણ છે તો સાચો જવાબ છે રાજા કેવળ સત્તાધીશ તો આમાં સ એ સગડીનો સ છે એને સુધારીને આપણે મીંડાવાળો સકોરાનો સ કરવાનો છે અને નથી ત્યાં અલ્પરિરામ મૂકવાનું છે પ્રજાનો એ શબ્દની જોડણી સુધારવાની છે અને પ્રજાનો અને જનતા એ બંને શબ્દનો એક જ અર્થ થાય એટલે આપણે જનતાનો શબ્દ કાઢી નાખીએ છીએ બાપો એની જગ્યાએ બાપ રાખીએ છીએ બરાબર તો સાચો જવાબ છે રાજા કેવળ સત્તાધીશ દંડ નથી પ્રજાનો બાપ પણ છે ત્રીજું વાક્ય છે ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવી ભૂલ નામનો લેખ લખ્યો તો ગાંધીજીએ નવજીવનમાં તો માં વિભક્તિનો પ્રત્યે છે એટલે જોડે લખવાનો અને હિમાલય જેવી ભૂલની જગ્યાએ હિમાલય જેવડી ભૂલ હવે હિમાલય જેવડી ભૂલ એ નામ છે આર્ટિકલનું નામ છે લેખનું નામ છે એટલે આપણે તેને અવતરણ ચિહ્નમાં મૂકવાનું ભૂલની જોડણી ખોટી છે એ પ્રશ્નમાં હસવું છે પણ સાચી જોડણી દીર્ઘવ કરવાની નામનો નહીં પણ નામે લેખ લખ્યો બરાબર લખ્યો એમાં લખ્યોની જોડણી પર તમે ખાસ યાદ રાખજો તો આ રીતે જવાબ છે ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવડી ભૂલ નામે લેખ લખ્યો ચોથું વાક્ય મારા જેવા ઘણા બહુય છે માતર એને મહારાજા ભાવસી મળ્યા નથી તો આમાં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો મારા જેવા ઘણાંય છે માત્ર એને મહારાજા ભાવસીજી મળ્યા નથી તો મારા જેવા ઘણા અને બહુય બરાબર તો બહુય શબ્દ આપણે કાઢી નાખીએ છીએ કારણ કે બંનેના અર્થ સરખા છે ઘણાય અને માતરને પણ માત્ર અને મળિયા શબ્દની જોડણી જે છે એ ખોટી છે અને સુધારી છે તેરમો પાઠ મહાત્માના માણસ આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા તો સાચો જવાબ છે આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપજો અને જોજો કે કઈ જગ્યાએ આપણે શબ્દને ભેગો કરીએ છીએ તે બીજું વાક્ય મણિભાઈ તો મણીભાઈ જ હતો કંઈ આન સ્થાન ન હતો તો સાચો જવાબ છે મણિભાઈ તો મણિભાઈ જ હતો કાંઈ આઈન્સ્ટાઈન ન હતો તો મણિભાઈની જોડણી સુધારવાની છે કની ઉપર અનુસ્વાર મૂકવાનો છે અને આઈન્સ્ટાઈનની જોડણી સુધારવાની છે ત્રીજું વાક્ય બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે તો સાચો જવાબ છે બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે તો અહીંયા ગાંધી શબ્દની જોડણી આશ્રમ શબ્દની જોડણી અને પડશે શબ્દની જોડણી તમારે ખાસ ધ્યાન આપવાની છે ચોથું પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું તો આમાંથી વિભક્તિનો પ્રત્યય છે એ આપણે સાથે લખવાનું છે બરાબર તો સાચો જવાબ છે પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું ચૌદમું છેલ્લું દર્શનનું જોઈએ આપણે પહેલું વાક્ય આ કાવ્ય સુંદરીનું નથી સૌંદર્ય કે મંગલનું છે તો સાચો જવાબ છે આ કાવ્ય સુંદરીનું નથી સૌંદર્ય કે માંગલ્યનું છે છે બીજું અગ્નિનું એ સૂચક તો અગ્નિ શબ્દની જોડણી સાક્ષી શબ્દની જોડણી મંગલતા નો નહીં પણ મંગલતાનું અને સૂચક શબ્દની જોડણી આમાં આટલી ભૂલ છે તો સાચો જવાબ છે અગ્નિનું નું સાક્ષિત્વ એ મંગલતાનું સૂચક છે ત્રીજું વાક્ય આમ કાવ્યમાં ભાવ અને વિચારનો અદ્ભુત રસાયન સિદ્ધ થયેલો છે તો સાચો જવાબ છે આમ કાવ્યમાં ભાવ અને વિચારનું અદ્ભુત રસાયન સિદ્ધ થયેલું છે તો આમાં આમ પછી અલ્પવિરામ મૂકવાનું છે ત્યારબાદ થયેલું શબ્દની જોડણી જે છે એ સાચી લખવાની છે થયેલો ને પણ થયેલું આવે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો સિદ્ધ શબ્દની જોડણી થયેલું શબ્દની જોડણી અને આમ ત્યારબાદ અલ્પવિરામ મૂકવાનું છે સોળમાં પાઠનું જોઈએ સેલવી પંકજમમાં એ કોમલાંગ સ્ત્રી મહિલાની નમણાઈ મોહક હતી તો કોમલાંગ અહીંયા કોમલંગ લખ્યું છે એની જગ્યાએ આપણે કાનો મૂકવાનો છે કોમલાંગ સ્ત્રીની ઇજોણી સુધારવાની છે બરાબર આટલું સુધારો તો તમારો જવાબ સાચો બની જાય એ કોમલાંગ સ્ત્રીની નમળાઇ મોહક હતી બીજું વાક્ય તમારી બોલીમાં ઘણીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાત તરમાર સાંભળી નથી તો સાચો જવાબ છે તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાત તરમાર સાંભળી નથી તો તમારી બોલીમાં અને વાણીમાં તો આમાં વાણીમાં શબ્દ આપણે કાઢી નાખીએ છીએ કારણ કે બોલી અને વાણીનો એક સમાન અર્થ થાય છે મીઠાશ શબ્દની જોડણી અને ગુજરાત શબ્દની જોડણી અને સાંભળી નહીં પણ સાંભળી શબ્દની જોડણી સુધારો એટલે તમારું વાક્ય સાચું બની જાય સાચો જવાબ છે તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતમાં સાંભળી નથી ત્રીજું વાક્ય મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો તો સાચો જવાબ છે મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચોથું વાક્ય પંકજમ એ આ સંસ્થાની આગવી પોતાની સિદ્ધિ છે સાચો જવાબ છે પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે પાંચમું વાક્ય મેં તો મારા બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા કરી લીધી હોય તો આમાં જોઈ શકો છો બુદ્ધિપૂર્વકની જોડણી પછી એમની એ છૂટું છે એને ભેગું લખવાનું છે પરીક્ષા શબ્દની જોડણી સાચી લખવાની છે અને હતી શબ્દની જોડણી ખોટી છે આપણે સાચી લખવાની છે તો સાચો જવાબ બનશે મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા કરી લીધી હતી સત્તર મુકાવ્ય પથ્થર થરથર માં પહેલું હાથ હરકથી જુઠ્ઠા ને જળ પથ્થરની તિયા કોણ વેદના બુજે તો સાચો જવાબ છે હાથ હરકની જુઠ્ઠા ને હાથ હરકથી જુઠ્ઠા ને જોડ પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે તો આમાં જૂઠા શબ્દની જોડણી ત્યાં શબ્દની જોડણી અને બૂજે શબ્દની જોડણી ખાસ યાદ રાખવાની છે બીજું વાક્ય અબડા રહીને રહો ઓલિયો ફકીર એનું કવિજન ગીત હજુ એ ગુંજે તો આમાં રહ્યો શબ્દની જોડણી ઓલિયો શબ્દની જોડણી કવિજન અને હજીએ શબ્દની જોડણી સુધારો એટલે સાચો જવાબ બની જાય સાચો જવાબ છે અબડા રહીને રહ્યો ઓલિયો એનું કવિન ગીત હજી વાક્ય છે બાપુના પિતાના અવાજમાં ભણતર પરથી એ તુચકાર પડગ પડગતો હતો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાપુ અને પિતા બંનેનો અર્થ એક જ થાય છે એટલે આપણે પિતા શબ્દ કાઢી નાખીએ છીએ તો સાચો જવાબમાં બાપુ શબ્દની જોડણી પછી પરત્યની જગ્યાએ પ્રત્યેનો અને તુચ્છકાર શબ્દની જોડણી અને પડગતોની જગ્યાએ પડઘાતો આટલું તમે સુધારો તો તમારો જવાબ સાચો બની જાય જવાબ આ રીતે બને બાપુના અવાજમાં ભણતર પ્રત્યેનો તુચ્છકાર પડઘાતો હતો બીજું વાક્ય જોઈએ દેવરાજના શબ્દોમાં જ નહીં અવાજમાં સ્વરમાં પણ ભાવકતા આવી ગઈ અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સ્વર અને અવાજ નો અર્થ એક જ છે અને જોડણીની ભૂલ છે સાચો જવાબ આ રીતે લખી શકાય દેવરાજના શબ્દોમાં જ નહીં અવાજમાં પણ ભાવુકતા આવી ગઈ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લાલ પેનથી મેં જોડણી સુધારેલી છે ત્રીજું વાક્ય દેવરાજની ધગશ ઘર શાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયો હતો તો અહીંયા દેવરાજની ધગશ તો એમાં સની જોડણી ખોટી છે ઘરશાળા તો ઘરશાળા શબ્દ સાથે લખવાનો છે અને ઘરશાળાની જોડણી તમારે સાચી લખવાની છે અને પ્રભાવિત નહીં પણ પ્રભાવિત આટલું તમે કરો તો તમારો જવાબ સાચો પડે જવાબ આ રીતે લખાય દેવરાજની ધગશથી ઘરશાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા હતા ઓગણીસનો પાઠ છે ઈશ્વર સર્વવ્યાપી એમાં પહેલું વાક્ય હવે તે વિદ્વાન અને ઠરેલ પણ પાકટ અભિમાની અને અકડું દેખાયો તો વિદ્વાન શબ્દની જોડણી છે ત્યારબાદ અભિમાન શબ્દની જોડણી અને અકડુની જગ્યાએ અક્કડ બરાબર આટલું તમારે અને બીજું ઠરેલ અને પાકટ એ બંનેનો અર્થ એક જ છે એટલે આપણે ઠરેલ શબ્દ રાખીએ છીએ અને પાકટ શબ્દ લખતા નથી સાચો જવાબ આ રીતે લખાય હવે તે વિદ્વાન અને ઠરેલ પણ અભિમાની અને અક્કડ દેખાયો બીજું છે સાહેબ સર આમાંથી તો જીયા જીણા દાણા દેખાય છે તો આમાં સર અને સાહેબ બંને શબ્દોનો એક જ અર્થ છે એટલે આપણે સાહેબ શબ્દ રાખીએ છીએ ઝીણા જીણા શબ્દની જોડણી સુધારવાની છે સાચો જવાબ છે સાહેબ આમાં તો જીણા ઝીણા દાણા દેખાય છે નંબર ત્રણ પરમ ઈશ્વર વગર આ જગતની સંસારની સળગી રસોઈ ફીકી છે તો સાચો જવાબમાં પરમેશ્વર શબ્દની જોડણી સુધારવાની છે સઘળી શબ્દની જોડણી સુધારવાની છે અને જગતની અને સંસારની બંનેના અર્થ એક જ છે એટલે આપણે સંસારની શબ્દ લખતા નથી તો સાચો જવાબ આ રીતે લખાય પરમેશ્વર વગર આ જગતની સઘળી રસોઈ ફીકી છે કાવ્ય નંબર વીસ બા એકલા જીવે એમાં પહેલું છે ભાઈ ભગીની ભેડા સાથે બેસી સુખની ખાતા ખાતા તો તો સાચો જવાબ છે ભાઈ ભેડા બેસી સુખનો વાક્યમાં વિદ્યાર્થી મિત્રો જોડણીની ભૂલ છે લાલ પેનથી સુધારી છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો બીજું વાક્ય બાએ સૌનું સપનું તેડ્યું કોણ બાનું તેડે તો સાચો જવાબ છે બાએ સૌના સપના તેડ્યા કોણ બાને તેડે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સહુ શબ્દ સપના અને તેડ્યા પછી વિસર્ગ ચિહ્ન મૂકવાનું છે જેને આપણે મહાવિરામ પણ કહી શકીએ છીએ તો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો હવે આપણે એકવીસનો પાઠ જોઈએ અનુરૂદ્ધનું ગૃહ ત્યાગ એનું પહેલું વાક્ય છે તેને માટે ઋતુ ઋતુ પરમાણીના ત્રણ પ્રસાદ બનાવવામાં આવ્યા હતા તો સાચો જવાબ છે તેને માટે ઋતુ ઋતુ પ્રમાણેના ત્રણ પ્રસાદ બનાવવામાં આવ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઋતુ ઋતુ શબ્દ છૂટો છે અને ભેગું લખવાનું છે પરમાણુની જગ્યાએ પ્રમાણે અને પ્રસાદની જગ્યાએ પ્રાસાદ બરાબર પ્રાસાદ શબ્દ પ્રાસાદ એટલે મહેલ તો સાચો જવાબ છે તેને માટે ઋતુ ઋતુ પ્રમાણેના ત્રણ પ્રાસાદ બનાવવામાં આવ્યા હતા બીજું વાક્ય અનિરુદ્ધના નવા યુવાનીના દિવસ તો દિનો એક પછી એક પછી એક વીતતા હતા તો સાચો જવાબ છે અનિરુદ્ધના નવ નવા યૌવનના દિવસ તો એક પછી એક વીતતા હતા ત્રીજું છે રાજપુત્ર ભદ્રિક ભદ્રિક અનુરુદ્ધનો ખાસ મિત્ર હતો તો જવાબ છે રાજપુત્ર ભદ્રિક અનુરુદ્ધનો ખાસ મિત્ર હતો તો આમાં ભદ્રિક શબ્દની જોડણી અનુરુદ્ધ શબ્દની જોડણી અને ખાસ શબ્દની જોડણી તમારે ધ્યાન આપવાની છે પાઠ ત્રેવીસ સમતા અને બંધુતાના પથદર્શક એમાં પ્રથમ છે એમાં સમ એમાં સમતા અને બંધુતા માટેનું ખાતરનું દરદ હતું તો આમાં સમતા શબ્દની જોડણી એ ભેગી જે છૂટો છે શબ્દ ભેગો કરવાનો છે બંધુતા શબ્દમાં જોડણી ભૂલ છે અને શબ્દ છૂટો છે એને ભેગો કરવાનો છે તો સાચો જવાબ આ રીતે થશે એમાં સમતા અને બંધુતા માટેનું દરદ હતું બરાબર તો દરદ શબ્દની જોડણી પણ લખવાની સાચી લખવાની છે ખાતરનું શબ્દ આપણે લખતા નથી બીજો વાક્ય આ માણસ જન કોઈ જુદી માટીનો બનાવ્યો છે સાચો જવાબ છે આ માણસ કંઈક જુદી જ માટીનો બનેલો છે ત્રીજું વાક્ય અસ્પૃશ્યતાનું નાબૂદીનું આંદોલન સાચા ખરા અર્થમાં દેશના નિરામણનું આંદોલન છે તેમાં અસ્પૃશ્ય શબ્દની જોડણી ખોટી નાબૂદી શબ્દની જોડણી ખોટી અને સાચા અને ખરા એ બંને શબ્દો એક અર્થવાળા છે એટલે આપણે ખરા શબ્દ લખતા નથી સાચા શબ્દ રાખીએ છીએ દેશ શબ્દની જોડણીમાં ભૂલ છે આપણે એમાં સ લખવાનો છે બરાબર અને નિર્માણ શબ્દમાં ભૂલ છે તો આટલી ભૂલ સુધારો તો વાક્ય સાચું બને જો આ રીતે લખાય અસ્પૃશ્યતા નાબીદીનું આંદોલન સાચા અર્થમાં દેશના નિર્માણ આંદોલન છે ચોઈસનો પાઠ શરત તો પહેલું વાક્ય મૃત્યુદંડ તો ખરાબ બુરો અને અમાનુષી કહેવાય તો મૃત્યુદંડ તો ખરાબ બરાબર અને બુરો એ બંનેના અર્થ એક જ છે એટલે આપણે બુરો શબ્દ કાઢી નાખીએ છીએ અને અમાનુષી શબ્દની જોડણી સુધારવાની છે તો સાચો જવાબ છે મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી કહેવાય હવે આપણે આગળનું વાક્ય જોઈએ બીજું વાક્ય એ એટલે કે વકીલ એ સંગીતના વાદ્યો વાજિંતરો તથા કેટલાક પુસ્તકો રાખી શકશે તો એ એમાં વકીલની જોડણી ખોટી છે બરાબર સંગીતના તો ના એ વિભક્તિનો પ્રત્યય છે એ આપણે સાથે લખવાનો છે સાથે સાથે વાજિંત્રો અને વાદ્યો એ બંનેનો અર્થ એક જ છે એટલે આપણે વાજિંત્રો શબ્દ કાઢી નાખીએ છીએ અને વાદ્યો શબ્દ રાખીએ છીએ પુસ્તકોની જોડણી ખોટી છે એ સાચી લખવાની છે તો એમાં સાચો જવાબ આ રીતે લખાશે એ એટલે કે વકીલ સંગીતના વાદ્યો તથા કેટલાક પુસ્તકો રાખી શકશે ત્રીજું વાક્ય છે હું નિર્ધારિત નક્કી કરેલા સમય કરતાં પાંચ કલાક વહેલો અહીંથી ભાગી નાસી છૂટીશ તો અહીંયા નિર્ધારિત શબ્દની જોડણી ખોટી છે કલાક કલાલ ને પણ કલાક વહેલો ને પણ વહેલો ને અહીંથી બરાબર અને ભાગી છૂટીશ એમાં ભાગી અને નાસી એ બંનેનો અર્થ એક જ છે એટલે આપણે નાસી શબ્દ કરી નાખીએ છીએ ભાગી શબ્દ રાખીએ છીએ તો સાચો જવાબ આ રીતે લખી શકાય હું નિર્ધારિત સમય કરતાં પાંચ કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ બરાબર તો વિદ્યાર્થી મિત્રો ધોરણ બારમાં ભાષા શુદ્ધિની અંદર વિભાગસીમાં લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ વિભાગસીમાં પૂછાય છે તો તમારે એમાં આટલી બાબતો ખાસ યાદ રાખવાની છે પ્રથમ બાબત છે જોડણી સુધારવાની બીજી બાબત છે શબ્દો છૂટા પાડ્યા હોય એને ભેગા કરવાના વિભક્તિનો પ્રત્યે છૂટો પાડ્યો હોય તો એને ભેગો કરવાનો છે એક અર્થવાળા જે શબ્દો બે હોય એમાંથી એક અર્થ આપણે રાખવાનો છે એક શબ્દ રાખવાનો છે અને બીજો શબ્દ કરી નાખવાનો છે છતાં જો બીજી એક બાબત ખાસ યાદ રાખવાની કે અંકવાચક શબ્દ લખ્યો હોય તો આપણે એને શબ્દમાં લખવાનો છે બરાબર આ ચાર બાબતો લેખન રૂપી અને ભાષા શુદ્ધિ માટે અગત્યની છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા વિડીયોમાં જોયું કે જે જગ્યાએ ભૂલ છે એ જગ્યાએ લાલ પેનથી લખેલું છે એટલે તમે જ્યારે માનો કે નોટમાં લખો તો તમે આ રીતે લખવાની ટેવ પાડો તો આપોઆપ તમને ભાષા શુદ્ધિ આવડી જાય શરૂઆતમાં કદાચ તમને પેન બદલવાની મુશ્કેલ પડે પણ એક બાબત તો ચોક્કસ છે કે તમે જ્યારે જ્યારે પેન બદલો છો એટલે તમારું ધ્યાન તમારા લખવા પર આવે છે અને તમે ધ્યાનથી લખો છો એટલે તમારું ધ્યાન ક્યારેય બે ધ્યાન થશે નહીં એટલે ભાષા શુદ્ધિ માટે તમારે આ રીતે અલગ પેનનો ઉપયોગ કરીને લખો તો માનું છું કે ભાષા શુદ્ધિ આપને સો ટકા આવડી જાય અને તમે ભાષા શુદ્ધિના રૂઢી અને ભાષા શુદ્ધિના પૂરેપૂરા ગુણ પ્રાપ્ત કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું એ પહેલાં આપને એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય કાવ્ય અને પાઠની સમજૂતી ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થ પત્ર પત્રલેખન સંક્ષેપીકરણ અહેવાલ લેખન નિબંધ સમાસ છંદ અલંકાર અને વ્યાકરણને લગતા મોટા ભાગના વિડીયો અમારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી આપણે મળી રહેશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપ ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો આવજો